ચાર પાંચ અને છ ત્રણ દિવસ ફરી કાળઝાળ ગરમી પડવાની છે અને ઘણી બધી જગ્યાએ 40 ડિગ્રી કરતાં વધારે તાપમાન હશે, કોઈ કોઈ જગ્યાએ 44 ડિગ્રી સુધીનું તાપમાન હોઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, આ ગરમીનું તો શું કહેવું, ચાર દિવસ ગરમી પડે, બે દિવસ કંઈ પવન આવે અને પાછું ચાર દિવસ ગરમી પડે, રાહી માં પોકારી જવાય એમ છે. ઘણા બધા લોકો એમ કહે છે કે ભાઈ આ જલ્દી ઉનાળાની સિઝન પૂરી થાય તો સારું, કારણ કે આ વખતે કદાચ સૌથી વધારે ગરમી પડી રહી હોય એવું લાગે છે. હવે હવામાનના જાણકાર અને હવામાન વિભાગે પણ એવું કીધું છે, આજે એટલે કે 4 તારીખે 4, 5 અને 6 ત્રણ દિવસ ફરી કાળઝાળ ગરમી પડવાની છે અને ઘણી બધી જગ્યાએ 40 ડિગ્રી કરતાં વધારે તાપમાન હશે, કોઈ કોઈ જગ્યાએ 44 ડિગ્રી સુધીનું તાપમાન હોઈ શકે એવું હવામાન વિભાગે કીધું છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, હવામાન વિભાગે મે મહિનામાં શું હવામાન રહેશે એના વિશેની આગાહી કરેલી છે અને એમ કીધું છે કે 4, 5 અને 6 ત્રણ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કાળઝાળ ગરમી પડી શકે અને 5 થી 7 મે સુધી આખા રાજ્યની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. હવે આજનું જે તાપમાન છે ગુજરાતના કેટલાક શહેરોનું એની વાત કરીએ તો અમદાવાદમાં 41.7 ડિગ્રી છે, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, ડીસામાં 40.8, વડોદરામાં 40.8, સુરતમાં 39.8, ભુજની અંદર 39.3, અમરેલીમાં 42, રાજકોટમાં 42.3, સુરેન્દ્રનગરમાં 42.3 અને કેશોદમાં 40.4. દર્શક મિત્રો, આ તો તાપમાન માપવાનું એક સાધન છે કે ચલો ભાઈ 38, 39, 40 ડિગ્રી તાપમાન છે, પરંતુ ઘણી વખત તો એટલી ગરમી લાગે. સુરતની વાત કરીએ તો ડિગ્રી બતાવે 36, 37, પરંતુ ગરમીનો અહેસાસ એવો થાય કે 42, 43 ડિગ્રી ગરમી હોવી જોઈએ, એટલી સખત ગરમી પડે અને લોકો પરેશાન થઈ ગયા છે. હવે આ જે અત્યારે ગરમીની વાત થઈ છે કે ભાઈ આગામી 3 દિવસની અંદર સખત ગરમી પડવાની છે, તો એની સાથે સાથે તંત્રએ લોકોને એવી વિનંતી કરી છે કે બને ત્યાં સુધી કામ વગર બપોરના 2 થી 4 વાગ્યા સુધી ઘરમાંથી નીકળવું નહીં. સાથે સાથે એવું પણ કીધું છે કે તમારે ઘરમાં બનાવેલા લીંબુ શરબત, વરિયાળી શરબત અને લસ્સી અને ફળોનો રસ તમારે પીવો જોઈએ. જો તમને પાણીની તરસ નહીં લાગતી હોય તો પણ તમારે પાણી પીવું જોઈએ એવું તંત્રએ લોકોને સલાહ આપેલી છે. હવે 4, 5 અને 6 ત્રણ દિવસ તો ગરમી પડવાની જ છે, પરંતુ એ પછી 10 મેથી માંડીને 14 મે સુધી આંધી વંટોળની સાથે વરસાદ પડવાનો છે અને એ વરસાદ પડશે પછી પાછી 20મી મેના દિવસથી પાછી ગરમી શરૂ થવાની છે અને એ 24 મે સુધી ગરમી રહેશે. 24 મેથી 4 જૂન સુધી ફરીથી વરસાદ પડશે અને એ વરસાદ પણ આંધી અને વંટોળ સાથે પડશે. આ 4 જૂન સુધીનો વરસાદ છે એ કમોસમી વરસાદ હશે, એ સિઝનનો વરસાદ નહીં હોય. સિઝનનો વરસાદ છે એ જૂનના 2nd વીકથી આવી શકે એમ જાણકારોનું કહેવું છે. હવે ગુજરાતના હવામાનના જાણકાર છે અંબાલાલ પટેલ, એમણે એવું કીધેલું છે કે 10 મેથી 14 મેના 4 દિવસની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એમાં વંટોળની સાથે વરસાદ પડશે અને 8 થી 14 જૂનમાં પણ આંધી અને વંટોળની સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.